કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે પત્રાંક 766 એટલે કે 85 ઉપર કૃપાળુદેવે જે ભાવાર્થ લખ્યા છે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 85 પાંચ પરમાગમમાંનું એક આગમ છે, અદભુત ગ્રંથ છે કુમકુંદાચાર્ય ભગવાનનો, અને એની અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા એ આપણે પહેલા કર્યું પણ છે. અને અહીંયા એ જ ગાથાઓના ભાવાર્થ કૃપાળુદેવે લખ્યા છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તો આપણે 98મી ગાથાના ભાવાર્થ 96મી ગાથાના ભાવાર્થ સુધી સ્વાધ્યાય કર્યો છે. આગળ 97, 98 અને 99 એ ત્રણ ગાથા ચુલિકાની ગાથાઓ છે. ચુલિકા એટલે કે જે અત્યાર સુધી કહેવામાં આવ્યું એમાં કાંઈક બાકી રહી ગયું હોય એ, અને બીજું કે જે કહેવાયું છે એમાં પણ કંઈક નવું પણ કહેવાનું છે એ, એટલે એમ એ ચુલિકા લખવામાં આવી હોય. તો ત્રણ ગાથાઓમાં એ ચુલિકા છે. તો 97મી ગાથાના ભાવાર્થમાં કૃપાળુદેવ લખે છે કે આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તત્વરહિત છે અને ઉદગળ દ્રવ્ય મૂર્ત છે, તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. મૂર્તતા રહિત એટલે કે જેમનામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એવા ગુણો નથી, એટલે કે જે પૂતગળના ગુણો છે તે એમાં નથી, એ બધા અમૂર્ત છે અથવા તો મૂર્તિકપણા રહિત છે અથવા તો મૂર્તતા રહિત છે. અને પૂતગળ જે છે એ મૂર્તિકપણા સહિત છે, એનામાં એવા ગુણ છે. આ ગુણ ઇન્દ્રિય ગમ્ય છે એટલે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે. સ્પર્શ, રસ, વર્ણ, ગંધ એ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે એવા એ ગુણ છે, એ પૂતગળના ગુણ છે અને પૂતગળમાં રહેલા છે, પૂતગળના સ્કંદમાં પણ રહેલા છે અને એના પરમાણુમાં પણ રહેલા છે. પણ ઇન્દ્રિય દ્વારા પરમાણુમાં જે છે એ ઇન્દ્રિય દ્વારા છદ્મસને ખ્યાલમાં ના આવે એટલે એનો અર્થ એવો નથી કે પરમાણુમાં એ ગુણ નથી, એવો અર્થ થતો નથી. આ એક મહત્વની વાત છે અને એ અહીંયા બહુ સરસ રીતે કહેવામાં આવ્યું છે. આપણે જરાક એની વાત લઈએ. 97 છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણનો સદભાવ એનું હોવાપણું, જેનો સ્વભાવ છે તે મૂર્ત છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે તે અમૂર્ત છે. ચૈતન્યનો સદભાવ જેનો સ્વભાવ છે તે ચેતન છે અને ચૈતન્યનો અભાવ જેનો સ્વભાવ છે તે અચેતન છે. એટલે ત્યાં જે
ચાર દ્રવ્ય જે છે એ ચાર દ્રવ્ય તો અચેતન છે અને અમૂર્ત છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય તો એવા છે કે એને મૂર્તિ પણ છે, અમૂર્ત છે અને પાછા અચેતન છે. અને જીવ દ્રવ્ય જે છે તે અમૂર્ત તો છે, મૂર્તિ પણ એને નથી, પણ એ ચેતન છે. અને પૂતગળ છે તે અચેતન છે અને એને મૂર્તિક પણ છે. જીવ સ્વરૂપે અમૂર્ત છે, પરરૂપમાં પ્રવેશ દ્વારા. હવે એક મહત્વની વાત અહીંયા લેવી છે કે આકાશ અમૂર્ત છે, કાળ અમૂર્ત છે, જીવ સ્વરૂપે અમૂર્ત છે. અને સ્વરૂપે જીવને અમૂર્ત કહ્યો પણ પાછી એક વાત સાથે લીધી છે કે પરરૂપમાં પ્રવેશ દ્વારા એટલે મૂર્ત દ્રવ્યના સંયોગની અપેક્ષાએ, શરીર સાથે રહે છે ત્યારે મૂર્ત દ્રવ્યના સંયોગ અપેક્ષાએ મૂર્ત પણ છે એવું વ્યવહારથી ક્યારેક કહેવામાં આવે. પણ નિશ્ચયથી તો એ અમૂર્ત છે. ધર્મ અમૂર્ત છે, અધર્મ અમૂર્ત છે, પૂતગળ જ એક મૂર્ત છે. આકાશ અચેતન છે, કાળ અચેતન છે, ધર્મ અચેતન છે, અધર્મ અચેતન છે, એટલે કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અચેતન છે અને પૂતગળ પણ અચેતન છે, જીવ એક જ ચેતન છે. આ એમાં વાત લેવી છે. એ પછી 98 ની અંદર કહે છે કે જીવ અને પૂતગળ એકબીજાને ક્રિયાના સહાયક છે. જીવ અને પૂતગળ એકબીજાને ક્રિયાના સહાયક છે. બીજા દ્રવ્યો તે પ્રકારે સહાયક નથી. કઈ રીતે આ સહાયક છે? તો કે પૂતગળ એટલે કે દ્રવ્ય કર્મ, એનો જે ઉદય છે એ ઉદય આવે છે તો જીવને એવી ક્રિયા હોય છે, એની સાથે જોડાઈને એવી ક્રિયા હોય છે. અને જીવ પૂતગળને કેવી રીતે સહાયક થાય છે? તો કે જીવ જેવા ભાવ કરે છે એ પ્રમાણેના આશ્રવ થાય છે, એટલે દ્રવ્ય કર્મ એવા બંધાય છે. એટલે એ વાત તો આપણે જાણીએ છીએ. જીવ પૂતગળ દ્રવ્યના નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પૂતગળ અનેક સ્કંદપણે પરિણમે છે. કાળના કારણથી એટલે કે કાળ તો એમાં નિમિત્ત કારણ છે, પરિણમનમાં કાળ એ નિમિત્ત કારણ છે. અને પૂતગળ દ્રવ્યના નિમિત્તથી ક્રિયાવાન હોય છે, કે એવા સંયોગો આવ્યા છે પૂતગળના અને એનું નિમિત્ત પામી અને જીવ એવો ક્રિયાવાન થાય છે. તો આના સંબંધી પણ થોડીક વાત અહીંયા શાસ્ત્રમાં છે, આપણે લઈએ છીએ. કે અહીં દ્રવ્યનું સક્રિય નિષ્ક્રિય પણ કહેવામાં આવ્યું છે. 98 ની અંદર પ્રદેશાંતર પ્રાપ્તિનો હેતુ એટલે કે અન્ય પ્રદેશની પ્રાપ્તિનું કારણ એવો જે પરિસ્પંદ રૂપ પર્યાય તે ક્રિયા છે. જો ક્રિયાની વ્યાખ્યા કરી, શું ક્રિયાની વ્યાખ્યા કરી? કે અન્ય પ્રદેશની પ્રાપ્તિનું કારણ, પ્રદેશાંતર પ્રાપ્તિનો હેતુ એટલે પ્રદેશ, અન્ય પ્રદેશની પ્રાપ્તિનું કારણ એવો જે પરિસ્પંદ રૂપ પર્યાય, પરિસ્પંદ રૂપ જે પર્યાય થાય, પરિસ્પંદન થાય એટલે અન્ય પ્રદેશની પ્રાપ્તિનું કારણ એવો જે પરિસ્પંદ રૂપ પર્યાય એને ક્રિયા કહેવામાં આવી. તો ત્યાં બહિરંગ સાધન સાથે રહેલા જીવો સક્રિય છે અને બહિરંગ સાધન સાથે રહેલા પૂતગળો સક્રિય છે. ત્યાં બહિરંગ સાધન સાથે રહેલા જીવો સક્રિય છે અને બહિરંગ સાધન સાથે રહેલા પૂતગળો સક્રિય છે. આકાશ નિષ્ક્રિય છે, ધર્મ નિષ્ક્રિય છે, અધર્મ નિષ્ક્રિય છે અને કાળ પણ નિષ્ક્રિય છે. હવે આ જીવ જે બહિરંગ સાધનો સાધન સાથે રહેલો એટલે પૂતગળ સાથે રહેલો તે સક્રિય હોય છે અને એવી જ રીતે બહિરંગ સાધન સાથે રહેલ પૂતગળો એ રીતે સક્રિય હોય છે. તો એની વાત પછી આગળ 99 ની અંદર વધારે સરસ રીતે આગળ આવે છે. અહીંયા આગળ કહે છે કે જીવોને સક્રિયપણાનું બહિરંગ સાધન શું છે? એને જે દ્રવ્ય કર્મ બંધાયા છે તે કર્મ એટલે કે કર્મ નો કર્મ સંચય રૂપ પૂતગળો છે. આ શરીર મન વાણી એ બધું જે છે એ નો કર્મ છે અને જે દ્રવ્ય કર્મ તો એ બધું જળ એ બધા પૂતગળો છે.
તો જીવોને સક્રિયપણાનું બહારનું સાધન, બહિરંગ સાધન આ આ જાતના ભૂતગળો છે. કર્મ અને નો કર્મ ના સંચય રૂપ એટલે જે બંધાયેલા છે તે બધા ભૂતગળો છે. તેથી જીવો ભૂતગલ કરણ વાળા છે. હવે આ અપેક્ષાથી જીવને ભૂતગળ કરણ વાળા થયા, કેમ કે એ એના ઉદયો વગેરે છે અને શરીર છે, તો શરીરની સાથે એનું જોડાવું છે મન વાણી સાથે, તો એ બધું જે છે એને કારણે એનું જીવનું સક્રિયપણું જે દેખાય છે. તો એથી એમાં એમ કહી દીધું કે જીવો ઉદ્ગલ કરણ વાળા છે અને તેના અભાવને લીધે, એટલે કે પૂદગલ કરણના અભાવને લીધે, એટલે પૂદગલ કરણ આ જે કહ્યા તે કર્મ નથી અને નો કર્મ પણ નથી, એટલે કે શરીર વાણી મન પણ નથી અને કર્મ પણ નથી. તો પૂદગલ કરણનો અભાવ થયો તો એવું થાય ત્યારે તો સિદ્ધ દશા હોય. કહે છે કે તેના અભાવને લીધે, પૂદગલ કરણના અભાવને લીધે સિદ્ધોને નિષ્ક્રિયપણું છે. સિદ્ધ ભગવાનને નિષ્ક્રિયપણું છે અને બાકી જીવને સક્રિયપણું છે, કેમ કે એને હજી આ પૂદગળોનો સંયોગ છે. એટલે એમાં એમ કહી દીધું કે એ જીવો પૂદગળ કરણ વાળા છે. પૂદગળ કરણ, પૂદગળને કરણ કહી દીધું, એનું સાધન કહી દીધું. એટલે સિદ્ધોને નિષ્ક્રિયપણું છે, અર્થાત સિદ્ધોને કર્મ નો કર્મના સંચય રૂપ પૂદગળોનો અભાવ હોવાથી તેઓ નિષ્ક્રિય છે. કોઈ પૂદગળ સાથે હવે એમને સંબંધ રહ્યો જ નથી, એ નિષ્ક્રિય છે. ને પૂદગળોને સક્રિયપણાનું બહિરંગ સાધન પરિણામ નિષ્પાદ કાળ છે, તેથી પૂદગળો કાળ કરણ વાળા છે. પરિણામ નિષ્પાદક, પરિણામ નિષ્પાદક એટલે કે પરિણામ જેમાંથી જેના દ્વારા નિપજે, એટલે પરિણામોનો નિપજાવનારો. પરિણામ નિષ્પાદક એટલે પરિણામો નિપજાવનારો, પરિણામ નિપજવામાં જે નિમિત્તભૂત છે એ બહિરંગ સાધન છે એવો કાળ. એ કાળ પૂદગળ પરમાણુનું જે પરિણમન થાય એની ક્રિયા જે થઈ રહી છે, તો એ પૂદગળોને સક્રિયપણાનું બહિરંગ સાધન કાળ છે. અને એ કાળ ને શું કહ્યું કે પરિણામ નિષ્પાદક એટલે પરિણામ નિપજાવનાર કહ્યું. અને કંઈ કાળ પરિણામ નિપજાવે છે એવું નથી, પણ એ નિમિત્ત કારણ છે. તેથી પૂદગળો ને કાળ કરણ વાળા કહી દીધા અને અહીંયા જીવ જે છે એને પૂદગળ કરણ વાળો કહ્યો. આ રીતે આ વાર્તામાં લેવામાં આવી છે. કર્મ આદિક માફક, અર્થાત જેમ કર્મ નો કર્મરૂપ પૂદગળોનો અભાવ થાય છે તેમ કાળનો અભાવ હોતો નથી. આ એક મહત્વની વાત છે. પેલામાં તો એનો અભાવ થઈ જાય, પૂદગળ કરણ વાળા તો એ જયારે સંસાર પર્યાયમાં છે ત્યારે છે, પછી સિદ્ધિની પર્યાયમાં તો એ કરણ હોતું જ નથી. તો એવું પૂદગળને માટે એમ નથી થતું કે પૂદગળોને જે કાળકરણ છે તો એ કાળકરણનો અભાવ થઈ જાય, એવું થતું નથી. કાળ તો હંમેશા રહે જ છે. પેલાને તો એનો સંયોગ હતો, એનો અભાવ થયો, અને કાળ જે છે એ તો છે જ, માત્ર એ કાળ દ્રવ્યનું પરિણમન જે થઈ રહ્યું છે એટલે એને વ્યવહાર કાળ કહીએ. એની સાપેક્ષતા દરેક દ્રવ્યના પરિણમનમાં સ્વીકારવામાં આવી છે. દરેકે દરેક દ્રવ્ય એમાં દ્રવ્યત્વ નામના ગુણને કારણે પરિણમે છે, એની પર્યાય થાય છે. તો એમાં એ પહેલા સમયની પર્યાય, બીજા સમયની, ત્રીજા સમયની એ પર્યાય આપણે એમ કહીએ છીએ. તો સમય એટલે એ માપ જે છે એ નિશ્ચય કાળ એટલે કાળાનું, એની પર્યાય એટલે એ વ્યવહાર કાળ છે. અને એ વ્યવહાર કાળ છે બધા પરિણમનમાં, કોઈના પણ પરિણમનની અંદર એ નિમિત્ત કારણ કહેવાય છે. તો એનો તો ક્યારેય અભાવ થતો નથી, એટલે એ વાત અહીંયા વધારામાં લીધી છે. એટલે પૂદગળોને નિષ્ક્રિયપણું હોતું નથી. જીવને નિષ્ક્રિયપણું ક્યારે હોય કે સિદ્ધ પર્યાયમાં એને નિષ્ક્રિયપણું હોય, પણ પૂદગળોને તો નિષ્ક્રિયપણું ક્યારેય હોતું નથી. તો આમાંથી આ અધ્યાત્મની વાત કરવામાં આવી કે ખરેખર જીવનો સ્વભાવ કેવો છે. તો સ્વભાવ પ્રમાણે જોઈએ તો જીવનો સ્વભાવ તો ધ્રુવ એક રૂપે રહે છે. એ એક રૂપે રહેવા વાળો સ્વભાવ જે છે એને બારમા પરમા ક્યાંય કોઈ રીતે કરવા પણ છે જ નહીં, એને કોઈ ક્રિયા છે જ નહીં, એ તો એવો ને એવો જ રહે છે. એનું ભવન અંદરમાં ગુણોનું ભવન જે થઈ રહ્યું છે એને પોતે પોતે અનુભવે છે. તો એમાં પણ બે પણ નથી, દ્વેત નથી. અનુભવવા વાળો જુદો અને જે અનુભવાય છે તે જુદું એમય નથી. એ અદ્વૈતપણે પોતે પોતાને અનુભવે છે. એટલે આ જે દશા એક વખત થઈ
એ પછી અનંત કાળ સુધી રહે છે, એ સાદી અનંત એ દશા, એ સિદ્ધની દશા હોય છે, અને એમાં એ રીતે નિષ્ક્રિય પણ હોય છે. અને ભૂતગળોને નિષ્ક્રિય પણ હોતું નથી, એટલે ભૂતગળના પરિણામ થયા જ કરે છે, અને એમાં એ નવી નવી પર્યાયો થાય છે. એનું ભૂતગળ નામ જ એવું છે, એટલે એ સ્કંદમાં જોડાય છે, પરમાણુઓને છૂટા પડે છે, આ બધું સતત થયા જ કરે છે. અને એ થાય છે એને કોઈ કરનાર બીજો નથી, એ થયા કરે છે તો એની મેળે થયા જ કરે છે, અને એમાં જીવ રંજિત થઈ અને વિભાવ ભાવે પરિણમે છે, એ મહત્વની વાત છે. એ પછીથી 99 ગાથાના ભાવાર્થમાં કૃપાળુદેવ લખે છે કે જીવને જે ઇન્દ્રિય ગ્રાહ્ય વિષય છે તે પૂદગળ દ્રવ્ય મૂર્ત છે. ઇન્દ્રિયો દ્વારા જે ખ્યાલમાં આવે છે એ ઇન્દ્રિય ગ્રાહ્ય, એ વિષયો કયા છે? એ ઇન્દ્રિયોના વિષયો છે, અને એ બધા ઇન્દ્રિયોના વિષયો જે છે એ પૂદગળ દ્રવ્ય મૂર્ત છે. એ બધા પૂદગળ દ્રવ્ય એટલે મૂર્તિકપણા રૂપે છે, જેમાં સ્પર્શ, રસ, વર્ણ કે ગંધ એ જે હોય તો એ બધું એ પૂદગળના ગુણ ને કારણે છે. તો એ ભૂતગળનું મૂર્તિક દ્રવ્ય, એનું મૂર્તિક પણ જે છે એથી એ ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે છે. બાકીના અમૂર્ત છે. મન પોતાના વિચારના નિશ્ચિતપણાથી બંનેને જાણે છે. બાકીના એટલે કે ઇન્દ્રિય ગ્રાહ્ય વિષય છે એ ભૂતગળ દ્રવ્ય છે, અને બીજા વિષયો જે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં નથી આવતા એવા બાકીના એ બધા એ અમૂર્ત છે, કે જે ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં ના આવે પણ મન પોતાના વિચારના નિશ્ચિતપણાથી બંનેને જાણે છે. મન આ ઇન્દ્રિય ગ્રાહ્ય વિષયોને ભૂતગળ દ્રવ્યના મૂર્ત જેને મૂર્તિક પણ છે એના વિષયોને પણ જાણે છે, અને અમૂર્ત વિષયો છે એને પણ એ જાણે છે. તો એ રીતે ચુલિકા અહીંયા પૂરી થાય છે. એમાં પણ જરાક વાત છે લેલી, આ મૂર્ત અને અમૂર્તના લક્ષણનું કથન કહેવામાં આવ્યું. મૂર્તનું લક્ષણ શું છે? કે ઇન્દ્રિય દ્વારા જણાય છે, અને અમૂર્ત છે તે જણાતો નથી, એ ઇન્દ્રિયના વિષય. તો એમાં એક વાત મહત્વની આવે છે, આપણે લઈએ છીએ કે આ લોકમાં જીવો વડે સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય એ ચાર ઇન્દ્રિય લીધી, એ દ્વારા તે ઇન્દ્રિયના વિષયભૂત સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સ્વભાવ વાળા પદાર્થો એ ગ્રહાય છે, એટલે કે જણાય છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેમનો સ્વભાવ છે એવા પદાર્થો એ ગ્રહાય છે, જણાય છે. અને અહીંયા પાંચમી ઇન્દ્રિય પણ લીધી છે, શ્રોતેન્દ્રિય દ્વારા તે જ પદાર્થો તેના શ્રોતેન્દ્રિયના વિષય હેતુભૂત શબ્દ આકારે પરિણામ થતા ગ્રહાય છે, એટલે એ પણ છે તો ઉદગળની જ પર્યાય. શબ્દ ધ્વનિ એ પૂદગળની પર્યાય છે, પણ એ પૂદગળનું જ કારણ છે, તો એ પણ ગ્રહાય છે, એ પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહાય છે. તો કે છે કે તેઓ એટલે તે પદાર્થો કદાચિત સ્થૂળ સ્કંદપણાને પામતા થતા, કદાચિત સૂક્ષ્મત્વને એટલે સૂક્ષ્મ સ્કંદપણાને પામતા થતા, અને કદાચિત પરમાણુપણાને પામતા થતા ઇન્દ્રિયો દ્વારા ગ્રહાતા હોય કે ન ગ્રહાતા હોય. જો સ્થૂળ સ્કંદ જે છે એ તો ઇન્દ્રિયો દ્વારા ગ્રહાય છે, એનાથી નાના સ્કંદ પણ ગણાય, અને કદાચ સૂક્ષ્મ જે સ્કંદ છે એ પણ ગ્રહાય. પણ પરમાણુની અંદર શું થાય? તો કે છે કદાચિત પરમાણુપણાને પામતા થતા ઇન્દ્રિયો દ્વારા એ ન ગ્રહાય, ગ્રહાતા હોય કે ન ગ્રહાતા. સૂક્ષ્મમાં પણ એવું હોય, કોઈક ન ગ્રહાતું હોય. આપણે સ્કંદના પ્રકાર જોઈ ગયા છીએ, તો જે સૂક્ષ્મ જે છે, જે કર્મ વગેરે જે છે, કઈ ખરેખર ગ્રહાતા નથી. નો કર્મ જે છે એ ખ્યાલમાં આવે છે, પણ અહીંયા તો પરમાણુની વાત લીધી કે પરમાણુ તો કઈ ઇન્દ્રિય દ્વારા ગ્રહાતો નથી. એ ભગવાનના જ્ઞાનમાં જ આવે, છદ્મસ્થના જ્ઞાનમાં તો પરમાણુ આવી શકે નહીં. એના સંબંધીની એની માહિતી આવી શકે, પણ એ ના આવે એને ખ્યાલમાં. એટલે એ પરમાણુપણાને પામતા થતા શું આ બધા ગુણો છે ને એમાં રહેલા છે ને, એટલે એની વાત લીધી છે. તો કે એ ન ગ્રહાતા હોય તો પછી એનો અર્થ એવો નથી થતો કે એમાં નથી. તો એ વાત અહીંયા તો કહેવી છે
કે પામતા થકા અને કદાચ પરમાણુપણાને પામતા થકા ઇન્દ્રિયો દ્વારા ગ્રહાતા હોય કે ન ગ્રહાતા હોય, ઇન્દ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતાનો સદા સદભાવ હોવાથી મૂર્ત કહેવાય છે. ભલે એ એવા સૂક્ષ્મ હોય તો ઇન્દ્રિયો દ્વારા ગ્રહાતા ન હોય, છતાં પણ એમ કહે છે કે ઇન્દ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતાનો સદભાવ હોવાથી એને મૂર્ત કહેવામાં આવે છે. મૂર્ત જે કહેવામાં આવે છે તે એ એની વ્યાખ્યા એ રીતે લેવામાં આવે છે. સ્પર્શ રસ ગંધ વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે એવો બાકીનો અન્ય સમસ્ત પદાર્થ સમૂહ એટલે બધા જ દ્રવ્યો એ ઇન્દ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતાના અભાવને લીધે અમૂર્ત છે. એટલે ઇન્દ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતા અને ઇન્દ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતા નથી એમ બે ભાગ પાડી અને મૂર્ત અને અમૂર્તની વ્યાખ્યા કરવામાં આવી છે. અને એ બંનેને એ મૂર્તને અને અમૂર્તને બંનેને આત્મા જાણે છે. એટલે કહે છે કે તે બંને પૂર્વોક્ત બંને પ્રકારના પદાર્થો ચિત્ત વડે ગ્રહાવાની યોગ્યતાના સદભાવ વાળા છે. એટલે મન દ્વારા જણાય છે, એટલે મન થોડું જાણે છે તો જ્ઞાન જાણે છે, જાણવા વાળું તો જ્ઞાન જ છે, પણ એ શુદ્ધ જ્ઞાન છે. ચિત્ત મન કે જે મન કેવું છે એના વિશે વાત કરે છે કે ચિત્ત કે જે અનિયત વિષય વાળું અપ્રાપ્યકારી અને મતિશ્રુત જ્ઞાનના સાધનભૂત એવું છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં નિમિત્ત છે મન એવું છે. અને પહેલું લીધું અનિયત વિષય વાળું એટલે પેલા સ્પર્શ રસ ગંધ વર્ણ સ્વભાવ વાળા પદાર્થોને પૂતગળોને આ બધી આ ઇન્દ્રિયોના વિષય થવામાં શ્રોતેન્દ્રિયના વિષય થવામાં હેતુભૂત શબ્દ આકાર પરિણામ છે. તેથી તે પદાર્થો પૂતગળો શબ્દ આકારે પરિણામ થતા શ્રોતેન્દ્રિય દ્વારા રહાય છે એ વાત તો આવી ગઈ, પણ અનિયમિતની વાત લેવી છે કે અનિયત. તો અનિયત વિષય વાળું જે કહ્યું મન, તો અનિયત એટલે અનિશ્ચિત, જેમાં પાંચ ઇન્દ્રિયોમાંની પ્રત્યેક ઇન્દ્રિયોનો વિષય નિયત છે તેમ મનનો વિષય નિયત નથી. અનિયત વિષય વાળું મન એટલા માટે કહેવામાં આવ્યું કે જે ઇન્દ્રિયોને તો દરેક ઇન્દ્રિયને એનો એક જ વિષય હોય, આંખને એક જ વિષય હોય, આંખ દ્વારા કઈ રસ ન ખ્યાલમાં આવે કે સંભળાય નહીં, પરંતુ એવી રીતે દરેક ઇન્દ્રિયને એક એક વિષય છે અને એવી એ ઇન્દ્રિયને જાણવા વાળી ભાવ ઇન્દ્રિય છે જે ક્ષયોપશમી જ્ઞાન છે. તો એ એક એક ઇન્દ્રિયનો એક વિષય હોય, પણ મન મનને કોઈ નિયત વિષય એક જ હોય છે એમ નથી. એ વાત એક તો લીધી અનિયત વિષય વાળું મન છે. બીજું અપ્રાપ્યકારી. અપ્રાપ્યકારી એટલે કે જ્ઞેય વિષયોને સ્પર્શ્યા વિના કાર્ય કરનાર. અપ્રાપ્યકારી એટલે જ્ઞેય જે છે એને સ્પર્શ્યા વિના કાર્ય કરનાર મન છે. જ્યારે આ બીજી ઇન્દ્રિયો જે છે એને સ્પર્શીને એનું જ્ઞાન કરે છે. મન અને ચક્ષુ એ બે એવા છે એ અપ્રાપ્યકારી છે. ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે એટલે એ વિષયોને સ્પર્શીને કાર્ય કરે છે. તો આ મન વિશે આ વાત વધારવામાં આવી કે અનિયત વિષય વાળું અપ્રાપ્યકારી અને મતિશ્રુત જ્ઞાનના સાધનભૂત મતિ જ્ઞાન તથા શ્રુત જ્ઞાનના નિમિત્તભૂત છે તે મૂર્ત તેમજ અમૂર્તને ગ્રહણ કરે છે. મૂર્ત અમૂર્તની વાત કરી અને મન એને ગ્રહણ કરે છે અને મન કેવું છે એ બધી વાત આમાં નવાણોમાં લઈ લીધી. કેમ કે આ ચુલિકા છે ને એટલે બાકી રહેલી જે કંઈ વાત હોય એ બધી જ લઈ લેવામાં આવે. તો એ રીતે આ ત્રણ ગાથા દ્વારા ચુલિકા સમાપ્ત થઈ અને હવે એના પછીથી કાળ દ્રવ્યની વાત આવે છે. કાળ દ્રવ્યનું હવે વ્યાખ્યાન આવે છે. તો કૃપાળુ દેવે અહીંયા સ્વામી ગાથાથી એ વાત લીધી છે કે છે કે કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે, પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે, બંનેનો એમ સ્વભાવ છે. નિશ્ચય કાળથી ક્ષણભંગુર કાળ હોય છે. ક્ષણભંગુર કાળ એટલે વ્યવહાર કાળ છે, એક સમય બે કે પછી આપણે એમાં નિમેષ કહીએ, ઘડી કહીએ, અથવા તો સેકન્ડ કહીએ, મિનિટ કહીએ, આ બધું જે કહીએ છીએ ને એ વ્યવહાર કાળ છે. તો એના વિશે થોડુંક સમજવાનું છે. એમાં વ્યવહાર કાળ અને નિશ્ચય કાળનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એટલું તો આપણને ત્યાં સમજાયું. તો ત્યાં સમય નામનો જે ક્રમિક પર્યાય તે વ્યવહાર કાળ છે.
સમય નામનો જે ક્રમિક પર્યાય છે, એક સમય, બે સમય, ત્રણ સમય, ચાર સમય, એક પછી એક 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 સમય લેતા જઈએ તો એ પહેલા સમય, પછી બીજો સમય, ત્રીજો સમય, એમ એટલે ક્રમિક. એ પર્યાય તે વ્યવહાર કાળ છે અને તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચય કાળ છે. હવે જ્યારે આને વ્યવહાર કાળ કહ્યો તો પછી એનું દ્રવ્ય તો હોવું જોઈએ ને. આ પર્યાય છે તો પછી પર્યાય દ્રવ્ય વિનાની હોય નહીં. અને એ સિદ્ધાંત પ્રમાણે જો સમય જે છે એ પર્યાય છે તો પછી દ્રવ્ય કાળ દ્રવ્ય હોય, કાળાનું તે નિશ્ચય કાળ છે, એ નિશ્ચયથી કાળ દ્રવ્ય છે. તો એને વિશે જરાક વાત કરતા કહે છે કે વ્યવહાર કાળ નિશ્ચય કાળના પર્યાય રૂપ તો છે, બરાબર? એ તો આપણે સમજ્યા. વ્યવહાર કાળ નિશ્ચય કાળના પર્યાય રૂપ છે એવું હોવા છતાં જીવ પૂતગળોના પરિણામથી મપાતો જણાતો હોવાને લીધે જીવ પૂતગળોના પરિણામથી ઉત્પન્ન થતો કહેવાય છે, વ્યવહારથી એમ કહેવાય. કેમ કે મપાય છે એ દ્વારા, એવી રીતે, કેમ કે એની સાપેક્ષતા સ્વીકારવામાં આવે છે. જીવના પૂતગળના જે પરિણામ થઈ રહ્યા છે જે આપણને ખ્યાલમાં આવે છે, તો ધર્માસ્તિકાનું પરિણમન, અધર્માસ્તિકાનું પરિણમન, આકાશનું પરિણમન, એ પરિણમનો આપણને કઈ ખ્યાલમાં આવતા નથી, પણ જીવ અને પૂતગળના પરિણમનો આપણને ખ્યાલમાં આવે છે. તો એ પરિણમનનો ખ્યાલ આવે છે તો આપણને ખબર પડે છે કે આટલો કાળ વીતી ગયો. તો એ કાળ જે વીતી ગયો એ જે એનું જે માપ જે છે એ શેના દ્વારા નક્કી થયું? તો કે જીવનું પરિણમન અને પૂતગળનું પરિણમન. દાખલા તરીકે આપણે એમ લઈએ કે એક કપડું જે છે એને 10 વર્ષ સુધી એક પેટીમાં મૂકી રાખીએ અને એમાં પછી આપણે બહાર કાઢીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમાં ફેરફારો થઈ ગયા છે, એટલું એનું પરિણમન તો થયું જ છે, કંઈ એવું ને એવું રહ્યું નથી. આ વાત પણ એટલી જ મહત્વની છે કે એ પૂતગળ પરમાણુનું પણ પરિણમન તો સતત થાય છે. એક પેટીની અંદર એક વસ્ત્રને મૂકી દઈએ અને 100 વર્ષ પછી કાઢીએ તો કેવું જર્જરિત થઈ ગયું હોય? કોણે કર્યું? કોઈએ કર્યું નથી. એટલે એમાં એવું પરિણમન સતત થાય જ છે. તો 100 વર્ષમાં જે પરિણમન થયું તેને એની પહેલા એ 50 વર્ષમાં અમુક થયું હશે, 10 વર્ષમાં થયું હશે, 1 વર્ષમાં થયું હશે, તો એક દિવસમાં પણ કાંઈક પરિણમન તો થયું હશે, અને એક કલાકમાં પણ થયું હશે, અને એક મિનિટમાં પણ કાંઈક થયું હશે, તો એક સેકન્ડમાં પણ કંઈક થયું હશે. તો એ પ્રમાણે આપણે એ પરિણમનને નિશ્ચિત તો કરીએ છીએ. આ પરિણમન નિશ્ચિત થયું તો એની સાથે આપણે તેની સાપેક્ષતા સ્વીકારી, કે પેલા ટાઈમ પિરિયડની સાપેક્ષતા સ્વીકારી, સેકન્ડ, મિનિટ, કલાક વગેરે, એટલે એ સમય છે. તો એ સમય જે છે એ કઈ રીતે આપણને પ્રાપ્ત થયો? તો આ જે પૂતગળનું પરિણમન, જે આપણે કપડાનું પરિણમન લીધું એના દ્વારા આપણને એ પ્રાપ્ત થાય, એવી રીતે જીવના પરિણમન દ્વારા આપણને એ પ્રાપ્ત થાય છે. તો એટલા માટે અહીંયા એમ કે છે કે જીવ પૂતગળના પરિણામથી મપાતો જણાતો હોવાને લીધે જીવ પૂતગળના પરિણામથી ઉત્પન્ન થતો કહેવાય છે. શું? આ વ્યવહાર કાળ, એ વ્યવહાર કાળ છે. અને વ્યવહાર કાળ છે તો પછી એ તો પર્યાય થઈ, તો એનું કોઈ દ્રવ્ય હોવું જોઈએ, તો એ કાળાનું છે, એ નિશ્ચય કાળ છે. એટલે આપણે પહેલા આ પરિણમન થી શરૂઆત કરી અને વ્યવહાર કાળ નિશ્ચિત કર્યો, અને વ્યવહાર કાળ છે તો એના ઉપરથી આપણે નિશ્ચય કાળ નક્કી કર્યો. અને જીવ પૂતગળોના પરિણામ બહિરંગ નિમિત્તભૂત દ્રવ્ય કાળના સદભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે દ્રવ્યકાળથી ઉત્પન્ન થતા કહેવાય છે. બીજી વાત સાથે લીધી, જીવ પૂતગળના પરિણામ બહિરંગ નિમિત્તભૂત શું છે? જીવનું પરિણમન થાય છે એમાં બહિરંગ નિમિત્ત શું છે? તો કે કાળ દ્રવ્યનું પરિણમન છે, એટલે કે દ્રવ્ય કાળના સદભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે. એટલે દ્રવ્યકાળ છે, દ્રવ્યકાળ છે, અને એ દ્રવ્યકાળનું જે પરિણમન જે છે એને એને અહીંયા નિમિત્ત તરીકે લીધું છે. તો એ દ્રવ્યકાળના સદભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે દ્રવ્યકાળથી ઉત્પન્ન થતા કહેવાય છે. તો ત્યાં તાત્પર્ય એ છે કે વ્યવહાર કાળ જીવ પૂતગળોના પરિણામ વડે નક્કી થાય છે, અને નિશ્ચય કાળ જીવ પૂતગળોના પરિણામની અન્યથા અનઉપપત્તિ વડે, એટલે અર્થાત જીવ પૂતગળોના પરિણામ બીજી રીતે નહીં બની શકતા હોવાથી નક્કી થાય છે. જીવ પૂતગળોનું પરિણમન તો પોતાના કારણે થાય છે, પણ એ પરિણમન જે થાય છે આજનું ખ્યાલ આવે છે એક પછી એક, તો એ સમય એ ન હોય તો એ શક્ય થતું નથી.
એટલે એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે કે જીવ ઉદગલોના પરિણમન બીજી રીતે નહીં બની શકતા હોવાથી એ દ્રવ્ય કાળ નક્કી થાય છે. એટલે વ્યવહાર કાળ ની સાપેક્ષતા લીધી, અને વ્યવહાર કાળ છે તો આપણે તો સમજીએ છીએ કે વ્યવહાર કાળ એટલે પર્યાય છે, તો એનું કોઈ દ્રવ્ય હોય તો એ કાળ દ્રવ્ય છે, એમ જ સહેલાઈથી સમજાય છે. અને હવે વ્યવહાર કાળની વાત થોડીક લે છે કે ત્યાં વ્યવહાર કાળ ક્ષણભંગી છે, એટલે ક્ષણ માત્રનો છે, બીજા સમય નથી, ક્ષણે ક્ષણે નાશ પામનારો, પ્રતિ સમય જેનો ધ્વંસ થાય એવો ક્ષણભંગુર ક્ષણિક છે. વ્યવહાર કાળ ક્ષણભંગી છે કારણ કે સૂક્ષ્મ પર્યાયો એવડો જ માત્ર, ક્ષણ માત્ર જેવડો જ, સમય માત્ર જેવડો જ છે. નિશ્ચય કાળ નિત્ય છે, હંમેશા રહે છે, એ દ્રવ્ય છે, ત્રણેય કાળે રહેવા વાળું દ્રવ્ય છે. અને એ કેટલા છે સંખ્યામાં, તો અસંખ્ય છે. જેટલા આકાશના પ્રદેશ છે એટલા જ કાળાણુ, દરેક પ્રદેશે એક એક રહ્યો છે એ રીતે એટલા કાળાણુ છે, એ કાળ દ્રવ્ય છે. કારણ કે તે પોતાના ગુણ પર્યાયોના આધારભૂત દ્રવ્યપણે સદાય અવિનાશી છે. કાળ દ્રવ્ય જે છે એના ગુણ પર્યાય સહિત એ દ્રવ્ય અવિનાશી છે, એ નાશ પામતું નથી, એમ છ દ્રવ્ય છે. તો એ કાળની વાત થઈ, અને હવે આગળ કાળની વધારે વાત લે છે. એમાં વાત એ છે કે કાળના નિત્ય અને ક્ષણિક એવા બે વિભાગનું આ કથન છે. તો એમાં કહે છે કે આ કાળ છે, આ કાળ છે, આ કાળ છે, આપણે એમ કહીએ છીએ ને, આ સમય છે, આ સમય, એમ કરીને જે દ્રવ્ય વિશેષનો સદા વ્યપદેશ નિર્દેશ કથન કરવામાં આવે છે, તે કથન કરવામાં જે આવ્યું આ કાળ, આ કાળ એવું બધું, તો તે દ્રવ્ય વિશેષ અર્થાત નિશ્ચય કાળરૂપ ખાસ દ્રવ્ય ખરેખર પોતાના સદભાવને જાહેર કરતું થકું નિત્ય છે. એટલે હમણાં જે વાત કરી એ રીતે આપણે જયારે કાળની વાત કરીએ છીએ તો પછી એવું કાળ દ્રવ્ય છે, એ નિત્ય છે, અને જે ઉત્પન્ન થતા વેત નષ્ટ થાય છે એ વ્યવહાર કાળ છે, એક સમયની પર્યાય છે, કાળ દ્રવ્યની પર્યાય છે. જે ઉત્પન્ન થતા વેત સતત નષ્ટ થાય છે તે વ્યવહાર કાળ, ખરેખર તે જ દ્રવ્ય વિશેષનો સમય નામનો પર્યાય છે, કાળ દ્રવ્યને એનું આ પર્યાય છે. તો તે ક્ષણભંગી હોવા છતાં પણ પોતાની સંતતિને, પ્રવાહને દર્શાવતો હોવાને લીધે તેને નયના બળથી લાંબા વખત સુધી ટકનારો કહેવામાં દોષ નથી. એટલે છે તો એક સમય નો જ, એના પછી બીજો, ત્રીજો, એમ ચોથે ચોથે પ્રવાહ રૂપે આ બધી પર્યાયો થાય છે. કાળ દ્રવ્ય એ વ્યવહાર કાળ છે, એટલે એક સમય ટકે છે તે છતાં પણ લાંબા વખત સુધી ટકનારો કહી શકાય, કેમ કે એક પછી એક એવા જ એ કાળના પરિણમન થઈ રહ્યા છે એ અપેક્ષાથી. એટલે એમ જયારે લઈએ તો પછી એ એક સમય કરતા વધારે આવ્યા, તો એથી પછી આ આવલિકા, પલ્યોપમ, સાગરોપમ એવા બધા વ્યવહાર કાળના માપ નીકળે છે. આપણે અત્યારે વર્તમાનમાં જે લઈએ છીએ કે સેકન્ડ, મિનિટ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ, એ પ્રમાણે આ એ બધા એ વ્યવહાર કાળ છે એનો નિશ્ચિત કરવામાં આવતો નથી. તો અહીંયા 101 ની અંદર જે વાત કરી છે, 100 ની વાત આપણે વાંચી, કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે, પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે, બંનેનો એમ સ્વભાવ છે, નિશ્ચય કાળથી ક્ષણભંગુર કાળ હોય છે. અને 101 માં કાળ એવો શબ્દ સદભાવનો બોધક છે, એટલે હોવાપણાનો બોધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્ન વ્યય વાળો છે. જે નિત્ય છે તે દ્રવ્ય છે, ઉત્પન્ન વ્યય થાય છે એ પર્યાય છે, અને દીર્ઘાંતર સ્થાયી છે, દીર્ઘકાળ સુધી એ રહે છે. તો એ કાળની વાત થઈ. એના પછી આગળ કાળની વાતમાં કહે છે કે એ કાળ આકાશ, ધર્મ, અધર્મ અને પૂતગળ તથા જીવ એ બધાને દ્રવ્ય એવી સંજ્ઞા છે. એટલે જો આમાં એ કાળને પણ એમાં પહેલો લઈને કહી દીધું, છ દ્રવ્ય છે એમ કેવું છે, તો આ બીજા બધા દ્રવ્યને તો આપણે પહેલા સમજી ચૂક્યા છીએ, જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ. પણ કાળની વાત બાકી હતી એટલે પહેલું લીધું કે એ કાળ જેની અત્યાર સુધી વાત કરતા હતા એ પણ દ્રવ્ય છે. તો એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પૂતગળ તથા જીવ એ બધાને દ્રવ્ય એવી સંજ્ઞા મળે છે, એવું નામ મળે છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. એટલે એ
અસ્થિ છે પણ કાય નથી, કાય નથી. કાય ક્યારે કહેવાય કે એ બહુપ્રદેશી, ઓછામાં ઓછા બે પ્રદેશી હોય તો જ એને કાળ કહેવાય. ઉદ્વલ પરમાણુમાં એ સ્કંદ જે બને છે એ દ્વિ પરમાણુનો સ્કંદ પણ હોય છે, બે પરમાણુનો સ્કંદ પણ હોય છે. એટલે એ એક પ્રદેશી ન રહેતા બહુપ્રદેશી થાય છે, એટલે એને કાય કહેવામાં આવ્યું. પણ કાળાણુ ક્યારેય, બે કાળાણુ ક્યારેય ભેગા થતા નથી, એ એક જ રહે છે અને એનું માપ પણ એક પ્રદેશ જેટલું જ છે. એટલે એને કાય નથી કહેતા. એ અસ્થિ છે, હોવાપણે છે, એ દ્રવ્ય છે, એનામાં ગુણ છે, એ બધી વાત બરાબર છે. તો એમાં 102 ની એ વાત આવી. પછી 103 ની વાત છે, એમાં ભાવાર્થમાં કહે છે 103 અને 4 ની અંદર હવે જે પ્રયોજનભૂત વાત જે છે એ લેવામાં આવી છે. કેમ કે આ પંચાસ્તિકાયનો પહેલો અધ્યાય અહીંયા 104 ગાથાએ પૂરો થાય છે, એટલે અહીંયા હવે એ અધ્યાત્મની વાત લીધી છે. 103માં એમ કહે છે કે એમ નિર્ગ્રંથના પ્રવચનનું રહસ્ય એવો આ પંચાસ્તિકાયના સ્વરૂપ વિવેચનનો સંક્ષેપ, તે જે યથાર્થપણે જાણીને રાગ અને દ્વેષથી મુક્ત થાય, તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. અને પછી 104માં તો કહે છે કે આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે, મોહના હણનાર એટલે મિથ્યાત્વનો નાશ કરનાર થયા છે, એટલે કે સમ્યક તો પ્રગટ કરનાર થયા છે, અને જેણે રાગ દ્વેષને શાંત કર્યા છે, તે જીવ સંસારની દીર્ઘ પરંપરાનો નાશ કરી શુદ્ધ આત્મપદમાં લીન થાય છે. તો આ વાત આપણે લઈએ છીએ. કાળ ને દ્રવ્યપણાનું નિધાન, એનું વિધાન, એની વાત આપણે કરી લીધી. એ દ્રવ્ય છે, અસ્થિ છે, કાય નથી, એ બધી વાત થઈ. હવે આપણે આ 103 અને 104 ની અંદર જે વાત કરવામાં આવી છે એ વાત આપણે લેવી છે. અહીંયા કે છે કે અહીં પંચાસ્તિકાયના અવબોધનું ફળ કહીને પંચાસ્તિકાયના વ્યાખ્યાનનો ઉપસંહાર કરવામાં આવ્યો છે. ખરેખર સભળુએ દ્વાદશાંગ રૂપે વિસ્તીર્ણ 12 અંગનું જ્ઞાન એ રૂપે વિસ્તીર્ણ, ખરેખર સભળુએ પ્રવચન કાળ સહિત પંચાસ્તિકાયથી અન્ય કાંઈ પણ પ્રતિપાદિત કરતું નથી. આ દ્વાદશાંગ રૂપે જે વિસ્તાર પામ્યું છે એ બધું સઘળું પ્રવચન, એટલે ભગવાનની વાણી. ખરેખર તો એ બધું પ્રવચન, પ્રવચન કહેતા એ ભગવાનની વાણી છે. તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્માની વાણી છે. તો ખરેખર સઘળું દ્વાદશાંગ રૂપે જે નો વિસ્તાર થયો છે, 12 અંગ રૂપે જેની રચના થઈ છે, ગણધર ભગવાને જેની 12 અંગ રૂપે વર્તના કરી છે, એ ભગવાનની વાણી, એ જ વાણી, એ બધું એ પ્રવચન, એ સઘળું પ્રવચન કાળ સહિત પંચાસ્તિકાયથી, કાળ સહિત પંચાસ્તિકાય એટલે પાંચ પેલા અસ્થિકાય અને કાળ એમ છ, કાળ સહિત પાંચ અસ્થિકાયથી અન્ય કાંઈ પણ પ્રતિપાદિત કરતું નથી. એટલે છ દ્રવ્ય સિવાય બીજું કાંઈ પ્રતિપાદિત કરતું નથી, એ છ દ્રવ્યની જ વાત છે. કાળ સહિત પેલા પાંચ અસ્થિકાય, કાળ અસ્થિ એટલે એ છ, એ અન્ય, એનાથી અન્ય બીજું કાંઈ નથી પ્રતિપાદિત કરતું નથી. પ્રવચન કોનું પ્રવચન? ભગવાનનું પ્રવચન. કાળ સહિત પંચાસ્તિકાયથી અન્ય કાંઈ પણ પ્રતિપાદન કરતું નથી. આપણને એમ થાય કે આટલી જ વાત આવે એમ, પણ એનો જરાક વિસ્તાર કરીએ તો ખ્યાલ આવે કે જે બધું જ કંઈ કણ કહેવામાં આવ્યું છે એ આના વિશે જ કહેવામાં આવ્યું છે. દ્રવ્યાનુયોગ આખો જે રચવામાં આવ્યો એ કોની વાત છે? એક જીવ દ્રવ્યની વાત છે. તો એનું જ બધું પ્રતિપાદન એમાં થયેલું છે. બાકી એના
દ્રવ્ય જે છે એની સાથેના સંયોગ અને વિયોગને કારણે નવ તત્વ જે થાય છે તો એની વાત કરવામાં આવી છે. તો છ દ્રવ્ય અને નવ તત્વ એને યથાર્થપણે જાણવા એ જ ભગવાનની વાણીમાં આવ્યું છે. અને યથાર્થપણે જાણવાની વાત આવે ત્યારે જીવ દ્રવ્યને યથાર્થપણે કેવી રીતે જાણી શકાય? જીવ દ્રવ્ય તો ચેતન છે, તો એની ચેતનાનો અનુભવ થાય તો એને જાણ્યું કહેવાય ને. અને એવી ચેતનાનો જયારે જીવની ચેતનાનો પોતે અનુભવ કરે, અનુભવ સહિત એને જાણે, તો એના પરિણામ કેવા થયા? નિશ્ચયથી સમ્યક દર્શનના પરિણામ થયા. એટલે એ પરિણામ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા, રત્નત્રયના પરિણામ થયા. અને એવા જ પરિણામ જે છે એ જ એનું સ્વરૂપ છે. તો એવા પરિણામે જો જીવ પરિણમી જાય તો પછી શું થાય? એ હરિયન દશાને પ્રાપ્ત કરે. અને હરિયન દશાને પ્રાપ્ત કરે, પેલા પૂતગળની જ વાત લીધી કે પેલા પૂતગળ પરમાણુ જે હતા, જે અનેક રૂપે પરિણમતા હતા, એમાં એ કર્મ રૂપે જે પરિણમતા હતા, જે વાણી રૂપે, મન રૂપે, શરીર રૂપે પરિણમતા હતા, આ બધા પરમાણુઓ જે છે, તો એ બધા જે છે ભેગા થાય, છૂટા પડે, એટલે પછી છૂટા પડી જાય, અને પછી તો કાયમ માટે છૂટા પડી જાય એવી જે અદભુત દશા થઈ જાય છે, તો એ સિદ્ધ દશા છે. એટલે એ રીતે વિચાર જયારે કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ખરેખર બધું સઘળું જે 12 અંગ રૂપે વિસ્તારવામાં આવ્યું છે, એ પ્રવચન, ભગવાનનું પ્રવચન, એ કાળ સહિત પેલા 5 બીજા દ્રવ્ય એમ કરીને 6 દ્રવ્ય એના સિવાય બીજું કાંઈ પ્રતિપાદિત કરતું નથી. તેથી પ્રવચનનો સાર જ આ પંચાસ્તિકાય સંગ્રહ છે. આ પહેલી વાત કરી દીધી. આપણને એમ થાય કે પંચાસ્તિકાયમાંથી, તો પંચાસ્તિકાયને બરાબર સૂક્ષ્મતાથી જ્યારે વિચારીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ તો બરાબર સમજવા જેવો ગ્રંથ છે, એના વિના તો આગળ વાત થાય જ નહીં. તો કે છે કે આ પંચાસ્તિકાય સંગ્રહ છે. જે પુરુષ ખરેખર સમસ્ત વસ્તુ તત્વના કહેનારા આ પંચાસ્તિકાય સંગ્રહને અર્થત એટલે કે અર્થ પ્રમાણે વાચ્યને અનુલક્ષીને, એટલે જે વાચક શબ્દ છે એનું જે વાચ્ય છે એને અનુલક્ષીને વાચ્ય સાપેક્ષ વાસ્તવિક રીતે એક તો એ સમજે છે પંચાસ્તિકાય સંગ્રહને અર્થ હતો, એટલે એના અર્થ પ્રમાણે. બીજું છે અર્થીપણે જાણીને, અર્થીપણે એટલે ગરજુપણે, યાચકપણે, સેવકપણે, કાંઈક પ્રાપ્ત કરવાના પ્રયોજનથી, અર્થાંત હિત પ્રાપ્તિના હેતુથી, કંઈક એમાંથી પ્રાપ્ત કરવું છે એવા પ્રયોજન સહિત જાણીને, એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિશે અંતર્ગત રહેલા પોતાને, જીવાસ્તિકાયને વિશે પોતે અંદર રહ્યો છે ને, એટલે કે છે કે જીવાસ્તિકાયની અંદર પોતે નિજ આત્મા સમાઈ જાય છે. તેથી જેવું જીવાસ્તિકાયનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે, એટલે કે જીવનું જેવું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે તેવું જ પોતાનું સ્વરૂપ છે, અર્થાત પોતે પણ સ્વરૂપથી અત્યંત વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવ વાળો છે. અને એ વાત આપણે દરેક વખતે કહીએ છીએ કે સ્વાધ્યાય કરીએ ત્યારે જ્યાં જ્યાં આત્માની વાત આવે, જીવની વાત આવે, ત્યારે એ હું છું એમ સ્વાધ્યાય કરવો જોઈએ. કેમ કે જીવાસ્તિકાયની વાત કરીએ છીએ એટલે જીવાસ્તિકાયની વાત એટલે મારી વાત છે એમ, જ્યાં સુધી એનો સ્વીકાર ન થાય ત્યાં સુધી કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. એટલે એ જીવાસ્તિકાયને વિશે અંતર્ગત રહેલા પોતાને, નિજ આત્માને સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવ વાળો નિશ્ચિત કરીને, જીવ જેવો છે તેવો નિશ્ચિત કરવાનો, અત્યંત વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવ વાળો એને નક્કી કરીને, ચોથું શું કહે છે કે પરસ્પર કાર્ય કારણભૂત એવા રાગ દ્વેષ પરિણામ અને કર્મબંધ એ અનાદિથી, અનાદિકાળથી એ એકબીજાને કાર્ય કારણ રૂપ છે. રાગ દ્વેષના પરિણામ થવા અને કર્મનો બંધ થવો, અને પછી એ કર્મના બંધ થયા એના ઉદય આવે એટલે ફરી પાછા એના નિમિત્તે રાગ દ્વેષના પરિણામ થાય, અને પછી રાગ દ્વેષના પરિણામ જે વખતે થાય એટલે નવા પાછા ભાવ બંધ થાય, દ્રવ્ય કર્મ બંધ થાય, અને ફરી પાછા એ દ્રવ્ય કર્મનો ઉદય આવે, એટલે આમ ચક્ર ચાલ્યા કરે, એવું અનાદિથી ચાલ્યા કરે છે એની વાત લીધી છે અહીંયા. તો શું કહે છે અહીંયા કે એવું સ્વરૂપ છે એ સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવ વાળો એ આત્માને, એને જીવને નક્કી કર્યો, એવું નક્કી કરીને પછી શું કરવાનું છે એની વાત પણ કહે છે
કે પરસ્પર કાર્ય કારણભૂત એવા અનાદિ રાગ દ્વેષ પરિણામ અને કર્મબંધની પરંપરા, આવી પરંપરા જે ચાલી રહી છે એ પરંપરાનો એને નાશ કરવાનો છે. એ પરંપરા જેનામાં સ્વરૂપ વિકાર આરોપાયેલો છે, આ પરંપરાની અંદર સ્વરૂપ વિકાર એટલે સ્વરૂપનો વિકાર, સ્વરૂપ વિકાર છે એટલે પોતે વિકારી ભાવે થાય છે ને, એટલે અહીંયા સ્વરૂપ વિકારની વાત લીધી છે કે દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ અને પર્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ. જીવમાં જે વિકાર થાય છે તે પર્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપને વિશે થાય છે, દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપને વિશે નહીં. એટલે દ્રવ્ય તો એવું ને એવું ત્રિકાળ સુધ રહે છે, પર્યાર્થિક નય ના વિષયભૂત બધો વિકાર છે. એટલે બધો વિકાર જે છે એ પર્યાયમાં છે, પર્યાયમાં છે. એટલે સ્વરૂપ તો સદાય અત્યંત વિશુદ્ધ ચૈતન્યાત્મક છે, પણ આવો જે વિકાર જે થઈ રહ્યો છે પર્યાયની અંદર એમાં એ રહ્યો છે, એટલે આરોપાયેલો છે. એટલે કે સ્વરૂપ વિકાર આરોપાયેલો છે, એટલે કે નવો અર્થાંત ઔપાધિક રૂપે કરાયેલો, ઔપાધિક રીતે અહીંયા એક સ્ફટિક મણીનું ઉદાહરણ આપીને વાત લીધી કે સ્ફટિક મણી લઈએ ને એ તો નિર્મળ છે, સ્વચ્છ જ છે, પણ એની પાસે દીવારંગ હું ફૂલ મૂકીએ કે કપડું મૂકીએ તો એવો રંગ એમાં દેખાય છે. તો એવી રીતે જીવ તો શુદ્ધ જ છે, પણ આ જે કર્મની ઉપાધિ જે છે એને કારણે એ એવો દેખાય છે સંસાર પર્યામાં. એટલે સ્ફટિક મણીમાં મણીમાં ઔપાધિક રૂપે થતી રંગીત દશાની માફક જીવમાં ઔપાધિક રૂપે વિકાર પર્યાય થતો કદાચિત અનુભવાય છે. તો એ બધાને કાઢવાની વાત લીધી છે, તો કે જેનામાં સ્વરૂપ વિકાર આરોપાયેલો છે એવો પોતાને નિજ આત્માને તે કાળે અનુભવાતો અવલોકીને તે કાળે વિવેક જ્યોતિ પ્રગટ હોવાથી અર્થાંત અત્યંત વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવનું અને વિકારનું ભેદ જ્ઞાન, ચૈતન્ય સ્વભાવ પોતે અને વિકાર એનાથી જુદો એવું ભેદ જ્ઞાન તે કાળે જ પ્રગટ વર્તતું હોવાથી કર્મબંધની પરંપરાને પ્રવર્તાવનારી રાગ દ્વેષ પરિણતિને છોડે છે. કર્મબંધને કારણરૂપ જે આ રાગ દ્વેષની પરિણતિ જે છે એને છોડે છે તે પુરુષ ખરેખર જેને સ્નેહ જીર્ણ થતો જાય છે, એટલે રાગ ઘટતો જાય છે, સ્નેહ જીર્ણ થતો જાય છે એટલે અહીંયા એ રાગ લેવાનો છે. અને એમાં એ વાત લેવાની કે પેલી ચિકાસની જે વાત લઈએ છીએ આપણે એ રીતે વાત લીધી છે અહીંયા કે સ્પર્શ ગુણના પર્યાય રૂપ ચિકાસ, જેમ જગન્ય ચિકાસની સમ્મુખ વર્તતો પરમાણુ ભાવિ બંધથી પરાંગમુખ છે, તેમ જેને રાગાદિ જીર્ણ થતા જાય છે એવો પુરુષ ભાવિ બંધથી પરાંગમુખ છે. રાગાદિ જીર્ણ થતા જાય, ઓછા થતા જાય એટલે પછી ભાવિના બંધ એને ઘટતા જાય છે, એનાથી પરાંગમુખ થતો જાય છે. તો એ વાત અહીંયા લીધી છે. શું કહે છે કે કર્મબંધની પરંપરાને પ્રવર્તાવનારી રાગ દ્વેષ પરિણતિને છોડે છે તે પુરુષ ખરેખર જેને સ્નેહ જીર્ણ થતો જાય છે, એટલે એ રાગની ચિકાસ ઓછી થતી જાય છે, રાગ ઘટતો જાય છે, મંદ કસાઈ થતો જાય છે, એ રીતે એનો ભાવ છે. તો એવો જગન્ય સ્નેહ ગુણની સમ્મુખ વર્તતા પરમાણુની માફક, હવે સ્નેહ જગન્ય એટલે ઓછામાં ઓછો સ્નેહ ગુણની માફક એટલે એક પરમાણુ લઈએ તો એ બંધાઈ શકે નહીં, એક પરમાણુ જો લેવામાં આવે તો બંધાઈ શકે નહીં. જગન્ય ચિકાસની સમ્મુખ વર્તતો પરમાણુ ભાવી બંધથી પરાંગમુખ છે, એને જગન્ય ઓછામાં ઓછી ચિકાસ લેવામાં આવે એક ગુણ, તો એક ગુણ ચિકાસ વાળો જે પરમાણુ હોય કોઈ સાથે બંધાતો નથી, એ આપણે પ્રવચનમાં શીખ્યા છીએ. તો એ અપેક્ષાથી આખી વાતને સમજાવી શકે કેવો જગન્ય સ્નેહ ગુણની સન્મુખ વર્તતા પરમાણુની માફક ભાવિ બંધથી પરાંગમુખ વર્તતો થકો, પૂર્વ બંધથી છૂટતો થકો, પહેલાના બંધથી છૂટતો અને નવા બંધ હવે એને થતા નથી, એમ અગ્નિતપ્ત જળની દુસ્થિતિ સમાન જે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે. અગ્નિથી તપતું જે પાણી એનાથી એની જેમ દુસ્થિતિ એટલે અશાંત સ્થિતિ, અર્થાત તળે ઉપર થવું, ખદખદવું, પાણી ખદખદે છે ને તળ ઉપર થાય છે ને, તેવી અશાંત સ્થિતિ એમ એ તપી રહ્યો છે, ખદગદી રહ્યો છે, એવી એ દુઃખની દશા છે, એનાથી એ પરિમુક્ત થાય છે. આ એક વાક્યની અંદર બધું સાથે લઈ લીધું છે. આમ તમે જોશો તો આખો પેરેગ્રાફ જે છે એક વાક્યનો છે. તો એ
ત્રણ ની વાત થઈ અને હવે 104 ની અંદર પણ આગળ કહે છે. એટલે કહેવું એ છે કે આ 50 અસ્તિકાય જે છે કોઈ સામાન્ય ગ્રંથ નથી, એની અંદર 5 અસ્તિકાય ની વાત કરતા ભગવાને બધું જ કહી દીધું છે. દરેકે દરેક દ્રવ્ય વિશે સૂક્ષ્મ બધી વાત આવી જાય છે અને એ બધાના સંબંધની પણ વાત આવી જાય છે. એટલે એમાં જીવની મુખ્યતાથી વિચાર કરીએ તો એકલી જીવની મુખ્યતાથી વાત નહીં થઈ શકે, બીજા દ્રવ્યની વાત પણ એટલી જ સમજવી પડશે. એટલા માટે આ 50 અસ્તિકાય ગ્રંથ વિના એના વિના સમ્યક દર્શન થાય નહીં. આને સમજવું જ પડે, બીજા દ્રવ્ય સાથેના સંબંધ વગેરે ન સમજીએ તો એ ચાલશે જ નહીં. કેમ કે જીવ અનાદિથી આ પુદ્ગલ પરમાણુની સાથે સંબંધમાં રહ્યો છે, એ કાળ સાથે સંબંધમાં રહ્યો છે, એની ગતિ વગેરે થાય છે, ધર્માસ્તિકાય રોકાય છે, અધર્માસ્તિકાય, અને જ્યાં અવગાહના પામ્યું છે એવું લોકાકાશ. હવે એમાં કઈ વસ્તુ એને સ્પર્શતી નથી. તો એ બધાને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એ મુક્તિને ક્યાંથી પ્રાપ્ત કરવાનો છે? એટલે પ્રવચનમાં એ જ વાત છે. પ્રવચન એટલે ભગવાનની વાણી. હવે અહીંયા એનો ક્રમ બતાવ્યો છે કે આ દુઃખથી વિમુક્ત થવાના ક્રમનું કથન છે. આ દુઃખથી વિમુક્ત થવાની વાત તો કરી દીધી 103 માં. હવે અહીંયા કહે છે કે આ દુઃખથી વિમુક્ત થવાના ક્રમનું કથન છે. પ્રથમ, કોઈ જીવ આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધ ચૈતન્ય સ્વભાવવાળા નિજ આત્માને જાણે છે. એ જીવ દ્રવ્યને જાણે છે એટલે પોતાને જાણે છે, અને પોતાને જાણે છે તો કેવો છે શુદ્ધ ચૈતન્ય, એને પૂર્ણપણે જાણે છે એટલે આખો દ્રવ્યાનો યોગ એમાં આવી ગયો. કોઈ જીવ આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધ ચૈતન્ય સ્વભાવવાળા નિજ આત્માને જાણે છે, તેથી પછી તેને જ અનુસરવાનો ઉદ્યમ કરે છે. જાણ્યું કે હું આવો છું, મારું આવું સ્વરૂપ છે, તો એને અનુસરવાનો ઉદ્યમ કરે છે, એવો પુરુષાર્થ કરે છે. જેવું પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમવાનો એ પુરુષાર્થ કરે છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તો પોતે શુદ્ધ ભાવે પરિણમવાનો પ્રયત્ન પુરુષાર્થ કરે છે, તેથી તેને દ્રષ્ટિમોહનો ક્ષય થાય છે. એટલે વિપરીત જે દ્રષ્ટિ હતી, ખોટી શ્રદ્ધા હતી, જે વિભ્રમ હતો, જે મોહ હતો, મિથ્યાત્વ હતું, એનો ક્ષય થાય છે એટલે એ જાય છે. તેથી સ્વરૂપના પરિચયને લીધે જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. મિથ્યાત્વ ગયું, સમ્યક તો પ્રગટ થયું, એટલે હવે એ સમ્યક્ત્વ પ્રગટ થયું છે ત્યારે એને આત્માનું જ્ઞાન છે એવી જ્ઞાન જ્યોત પ્રગટ થઈ છે. પોતે જે છે તેવું ભાન જ્ઞાન અનુભવ સહિત એને હવે શ્રદ્ધાન સહિત વર્તે છે એવું સમ્યક્ત્વ પ્રગટ થયું છે. એટલે કે છે કે તેથી સ્વરૂપના પરિચયને લીધે જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. તેથી હવે એવું સ્વરૂપ સમજાયું છે, એવો અનુભવ થયો છે, તો પછી રાગ દ્વેષનું કારણ જે છે એ હવે રહેતું નથી. એટલે એ વાત લે છે કે તેથી રાગ દ્વેષ પ્રશમી જાય છે, નિવૃત્ત થાય છે. પેલી ઊંધી માન્યતાને કારણે રાગ દ્વેષ થતા હતા એ માન્યતા તો હવે ગઈ, એટલે હવે એને રાગ દ્વેષ પ્રશમી જાય છે, નિવૃત્ત થાય છે. અને તેથી ઉત્તર અને પૂર્વ, પછીનો અને પહેલાનો બંધ વિનાશ પામે છે. જો એટલે કે પહેલાનો જે હતો બંધ, પૂર્વના જ પહેલાના જે કર્મ બંધાયા હતા એ ખરી જાય છે અને નવા બંધાતા નથી. આવી જયારે દશા થઈ છે ત્યારે જે સ્થિતિબંધને કારણે જે સ્થિતિ પૂરી થતા જે બંધ જે પડ્યો હતો એ તો હવે ખરી જાય છે, બંધનો તો નાશ થાય છે, પણ એ વખતે નવા બંધાતા નથી એટલે એને ખરેખર નેજરા છે. અને નવા બંધાતા નથી એવી સંવરની દશા જે વર્તી હોય છે એટલે નવા કર્મ બંધાતા નથી એટલે એમ કરતા એને ઘણી નેજરા થાય છે. અને તેથી ફરીને બંધ થવાના હેતુપણાનો અભાવ હોવાથી ફરીને બંધ થવાનું કારણ રહ્યું નહીં હોવાથી, કેમ કે હવે એને રાગ દ્વેષ થતા નથી, પોતે સ્વભાવ ભાવે પરિણમે છે, વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જાણે છે, તો સ્વરૂપસ્થપણે સદા પ્રતપે છે. સ્વરૂપમાં સ્થિત, સ્વરૂપસ્થપણે, સ્વરૂપમાં સ્થિતપણે એ સદા પ્રતપે છે એટલે પ્રતાપવંત વર્તે છે, અને એને જ તપ કહેવામાં આવે છે. સ્વરૂપમાં પ્રતાપવંત પૂર્તિ પ્રતપે છે એ તપ છે, એ નિશ્ચયથી તપ છે. અર્થાત તે જીવ સદાય સ્વરૂપ સ્થિત રહી પરમ આનંદ જ્ઞાન આદિ રૂપે પરિણમે છે. તો આ ક્રમ બતાવ્યો, આખો અહીંયા ક્રમ બતાવ્યો. મેં એ રીતે
શ્રીમદ ભગવત કુંદકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી પંચાશ્રીકાય સંગ્રહ શાસ્ત્રની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત સમય વ્યાખ્યા નામની ટીકામાં સત્દ્રવ્ય પંચાશ્રીકાય વર્ણન નામનો પ્રથમ સ્તુતકંદ સમાપ્ત થયો. તો એ રીતે આ પહેલો અધિકાર અહીંયા પૂરો થાય છે. અને કૃપાળુદેવે આ વિશે 103 અને 104માં જે લખ્યું છે એ પણ આપણે વાંચનમાં લઈએ છીએ. કૃપાળુદેવ અહીંયા લખે છે કે એમ નિર્ગ્રંથના પ્રવચનનું રહસ્ય એવો આ પંચાશ્રીકાયના સ્વરૂપ વિવેચનનો સંક્ષેપ, તે જે યથાર્થપણે જાણીને રાગ અને દ્વેષથી મુક્ત થાય, તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. પંચાશ્રીકાયનો અભ્યાસ કરીને એને આ કરવાનું છે, રાગ દ્વેષથી મુક્ત થવાનું છે, અને એમ થતા છેવટે એ સર્વ દુઃખથી પરિમુક્ત થાય છે. અને આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે, એટલે મિથ્યાત્વ જેનું ગયું છે, અને જેણે રાગ દ્વેષને શાંત કર્યા છે, એટલે ચારિત્ર મોહનીય, દર્શન મોહની અને ચારિત્ર મોહની બેની વાત લીધી છે. મોહના અણનાર થયા એટલે દર્શન મોહનીય ગયું છે, અને જેણે રાગ દ્વેષને શાંત કર્યા છે એટલે ચારિત્ર મોહની ગયું છે. તે જીવ સંસારની દીર્ઘ પરંપરાનો નાશ કરી શુદ્ધ આત્મપદમાં લીન થાય. તો એ રીતે આ પંચાશ્રીકાયનો પહેલો અધિકાર અહીંયા પૂરો થાય છે. આપણે 104 ગાથા સુધીનો ભાવાર્થ આપણે કર્યો છે, અને પંચાશ્રીકાય મૂળ ગ્રંથમાંથી પણ આપણે એનો વિસ્તાર સમજ્યા છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.